અસ્સલામુ અલૈકુમ. આજે આપણે બનાવીએ છીએ એક ચમકદાર સૂપ. આ સૂપ છે બટેટા ને ડુંગળીનું સૂપ. ને જે આ ડુંગળી છે એનું હું તમને ફોટો બતાવીશ. એ લાંબી લાંબી ડુંગળી આવે છે ને એનું આપણે લીલું ભાગ ફેંકી દઈશું, ખાલી એનું ધોરું ભાગ વાપરશું. ને એને કહે છે લીક એન્ડ પટેટો સૂપ. હવે આ લીક જે છે, ખાલી એક ચીજ તમે મેક શ્યોર કરજો કે તમે ફાઇન રીતે એને એક એક પળ એની તમે ધોઈ નાખો. કારણ કે એ આ જે ડુંગળી છે એ જમીનની અંદર ઉગે છે, તો એની અંદર બહુ એમાં બહુ તમને દેખાશે ડર્ટ, દેખાશે એની અંદર ધૂળ ને એવું બધું દેખાશે એની અંદર. તો મેક શ્યોર કે તમે ફાઇન તેને વોશ કરી નાખો. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા છે મારી પાસે આપણે 3 ચમચી એને બટર વાપરશું. એક પણ જાતનું તમારી પાસે નિમક વગરનું બટર હોય એમાં નાખશું આપણે 3 ચમચી મેદા. પછી છે અહીંયા મારી પાસે 1 ચમચી લસણ અને આદું. અહીંયા આપણા પાસે છે લીક, જેને હું કીધી તમને આપણે 2 કપ લીક છે. અહીંયા છે મારી પાસે 4 થી 5 કપ બટેટા, જેને હું ધોઈ સાફ કરી અને નાના નાના પીસીસ કાપી નાખી છું. નિમક, મરી અને અહીંયા છે મારી પાસે હેવી ક્રીમ, જે આપણે હેવી ક્રીમ એને છેલ્લે બાકી નાખશું. જો તમને હેવી ક્રીમ ના મળે, તમને ઘાટું દૂધ નાખવું હોય કે ફ્રેશ ક્રીમ નાખવું હોય તો તમારા ઉપર છે. ને અહીંયા છે મારી પાસે બીફ સ્ટોક. બીફ સ્ટોક એટલે જ્યારે પણ હું ગોસ બાફું, મારું ચિકન છે કે મારું ગોસ છે, તો હું એનું પાણી રાખી દઉં. કારણ કે એમાં એટલું બધું ફ્લેવર હોય છે અને મારું જ્યારે ગોસ બફાય છે એમાંથી બધી ચામડી નીકળી જાય છે. તો આ ચામડી વગરનું, ફેટ વગરનું મારું સ્ટોક છે. હવે તમે એમ પૂછા કહી શકશો કે જો મારી પાસે સ્ટોક ના હોય તો હું શું કરું? તો વાંધો નથી, તમે પાણી નાખજો એની અંદર. અહીંયા છે લગભગ 3 કપ પાણી સ્ટોક છે મારી પાસે, ને એની અંદર જો આપણે જરૂર પડશે તો આપણે વધારે પાણી એડ કરશું. ને જો તમારી પાસે બર્બ્યુલોન હોય, જે આવે છે સૂપનું મિક્સ આવે છે, એ તમે એની અંદર નાખી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. આ સૂપ વાર નથી લાગતી, એટલું જ કે આપણે ચૂલા ઉપર રાખી અને ખોબરું ખપશે કે આપણા બટેટા ને ડુંગળી સાવ પાકી જાય, પછી આપણે એને બ્લેન્ડ કરી નાખશું. તો ચાલો પહેલાં આપણે એની અંદર નાખશું આપણું માખણ. અને જો તમારું પાસે આમ ફાઇન પોટ કે સુફર્યું હોય જરાક મોટું, તો સારું, તો શું ફાઇન રીતે અંદર બધું પાકે. એક વખત બસ આપણું આ માખણ જરાક ફાઇન રીતે મેલ્ટ થઈ જાય, પછી એની અંદર આપણે આપણી લાંબી ડુંગળી લીક નાખી દઈશું. હવે આ જે લીક છે આપણે ચૂલા ઉપર રાખશું એને ફાઇન રીતે, કે આપણે નથી ખપતું કે જરાય પણ એનું રંગ ચેન્જ થાય, એટલે બદામી કલર કે બ્રાઉન કલર ના થવું જોઈએ. એટલું જ કે ખાલી જરા પોચું થઈ જાય આપણું લીક. સાથે સાથે આપણે એની અંદર નાખી દઈશું આપણું લસણ અને આદું. અને ઓલરેડી એની સુગંધ એકદમ સરસ આવે છે. મારો ચૂલો છે હમણાં મીડિયમ ટુ હાઈ ઉપર છે, પણ બીકોઝ હું ફરાઉં છું એટલે, પણ જો તમે બીજું કંઈ કામ કરતા હો તો પછી તમે જરાક એનું ઓછું રાખજો તાપ, તો સૂપ એનું રંગ ચેન્જ ના થઈ જાય. હવે 5 મિનિટ એને હલાવશું, પકા જરાક એને પોચું થઈ જાય. સો અહીંયા તમે જોશો કે જરાક પોચી થઈ ગઈ છે આપણી ડુંગળી, અને મને નથી ખપતું કે એનું રંગ ચેન્જ થાય. તો બસ હવે આપણે નાખી દઈશું એની અંદર લોટ. એ પણ મેદા છે, એ ફાઈ તે હલાવશું આપણે.
એની અંદર હું નાખીશ આપણું સ્ટોક, કે હવે આપણે એને ઉકાળશું ફાઈ તે હલાવી. ઓકે, પછી એની અંદર આપણે નાખી દઈશું આપણા બટેટા. હવે આપણે એને ચૂલા ઉપર રાખશું મીડિયમ હાઈ ઉપર. પક્કા આપણા બધાય બટેટા ફાઇન રીતે સોફ્ટ ને પાકી જાય. ફાઇન રીતે એક વખત પાકી જશે એટલે આપણે આવીને એને બ્લેન્ડ કરશું. એની અંદર હું હમણાં થોડુંક નિમક નાખી દઉં છું કે શું એનો સ્વાદ ફાઇન આવે. અને જો તમારી પાસે ધોરી મરી મળતી હોય, મારી પાસે હતી, મારી પાસે ખલાસ થઈ ગઈ છે ઘરે, પણ ધોરી મરી ફાઇન લાગે છે. બસ એમાં મરી નાખશું આપણે એ નિમક. બસ હવે હું એને ઢાંકી નાખીશ અને એને પકાવીશ. પક્કા એનું સાવ બટેટા પોચા થઈ જાય. તો અહીંયા મને તમને બતાવ્યું છે કે આપણું જે ડુંગળી ને બટેટાનો સૂપ લગભગ 30 મિનિટ લાગી ગઈ. અને હું આસ્તે આસ્તે ટાંડા ઉપર રાખી હતી કે તમે જો કે કેવી રીતના બટેટા એકદમ ફાઇન પોચા થઈ ગયા છે. હવે આપણે એને આ હાથનું મશીન લઈ ને હું બ્લેન્ડ કરી નાખીશ. તો જો આટલું ફાઈ તે એક રસ થઈ ગયું છે અહીંયા. હવે જો તમે ચિકનનું જો તમે બ્રોથ વાપરશો, કાં તો તમે જો ખાલી પાણી નાખશો, તો તમારો સૂપ આનાથી લાઇટ થશે. મારું ડાર્ક થયું છે બીકોઝ કારણ કે હું એની અંદર ગોશનું બ્રોથ નાખી હતી. હવે આપણે એની અંદર નાખશું લગભગ 1 કપ હેવી વિપિંગ ક્રીમ. થોડુંક પહેલાં હું સ્વાદ લઈશ એનું, જોઈશ આપણને નિમક કે મરીની જરૂર છે કે નહીં. એનો સ્વાદ એટલું મસ્ત છે, એટલું આમ ક્રીમી છે અને સખત એનું ટેસ્ટ બહુ જ ફાઇન થયું છે સૂપનું. પછી એક આપણે મોટી બકુરી લેશું. હું તમને બતાવીશ કે આપણે એને ઉપર કેવી રીતે આમ જરાક સજાવશું કે આમ ફાઇન લાગે. એના ઉપર આપણે થોડીક કોથમીરને છાંટશું. અને આપણું જે હેવી વિપિંગ ક્રીમ છે એને આસ્તેથી એના ઉપર
મરી અને આપણો સૂપ છે તૈયાર. આ જે છે આપણે બનાવ્યા આપણી લીક એન્ડ પોટેટો સૂપ, જે છે ડુંગળી ને બટેટાનો સૂપ. ઇન્શાલ્લાહ આઈ તમારો બહુ જ આભાર માનું છું કે તમે મને તમારો વખત દો છો આ જોવા માટે આ બધી રસોઈ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે મળશું, એક બીજી ચમકાર રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.